નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્ત્વનો ટોપિક એવો છંદ વિશે માહિતી લેવાના છીએ અને આજે આ છંદની માહિતીમાં સામાન્ય માહિતી લેવાના છીએ જેમનો ભાગ બે છે ભાગ એક ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ જો એ હજી સુધી ના જોયું હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો શરૂઆત કરીએ છંદ વિશે તો શરૂઆત કરીએ લઘુ અને ગુરુ અંગેના નિયમો એટલે કે મા અને માત્ર અંગેના નિયમો એની વિશે ચર્ચા કરીએ આગળના ભાગમાં મિત્રો આપણે સામાન્ય શબ્દોની માહિતી લીધી હતી કે ભાઈ લઘુ અક્ષર કોને કહેવાય ગુરુ અક્ષર કોને કહેવાય યથી કોને કહેવાય યથિભંગ કોને કહેવાય આ સિવાય છંદના કેટલા પ્રકાર છે આ બધી જ માહિતી આપણે આગળના ભાગમાં લીધી હતી તો આજે આપણે આગળ શરૂઆત કરીએ તો કે ભાઈ લઘુ અક્ષર અને ગુરુ અક્ષરના અંગેના નિયમો અથવા માત્રા અંગેના નિયમો તો જોઈએ પ્રથમ નિયમ તો કે શબ્દમાં જ્યાં જોડાક્ષર આવવાનો એટલે કે જ્યાં શબ્દમાં જોડાક્ષર આવે છે એના કારણે જોડાક્ષરની આગળનો અક્ષર ઉપર થડકાર અનુભવાય તો તે લઘુ હોય તો ગુરુ બને છે અને એમની માત્રા કેટલી થાય છે તો કે બે માત્રા ગણાય છે આખો નિયમ ફરીથી એક વખત જોઈએ તો કે શબ્દમાં જ્યારે જોડાક્ષર આવે અને આ જોડાક્ષરને લીધે આગળના અક્ષર ઉપર એટલે કે આગળના વર્ણ ઉપર એમનો બોલવામાં થડકાર અનુભવાતો હોય તો એ લઘુ હોય તો પણ શું ગણવામાં આવશે તો કે ગુરુ ગણવામાં આવશે હવે લઘુ અક્ષર કેટલા હતા તો કે એની સ્વરની આપણે માહિતી લીધી હતી મિત્રો તો કે અ ઈ ઉ અને રૂ તો કે આટલા જ સ્વર સાથે જે ભળીને આવે એટલા જ લઘુ અક્ષર કહેવાય છે પરંતુ આમાં પણ જે સામાન્ય જે અક્ષર છે એમાં પણ જો એ લઘુ હોય છતાં પણ એમાં થડકાર ઉત્પન્ન થતો હોય તો એ ગુરુ ગણવામાં આવશે તો જોઈએ એમના ઉદાહરણ જેથી કરીને આપણે વધુ ખ્યાલ આવે તો પહેલું છે સત્ય તો સત્ય જ્યારે બોલીએ ત્યારે ત્યનો છે એ ભાર પડે છે આગળ સ ઉપર શું પડે છે ભાર પડે છે પણ સામાન્ય દ્રષ્ટિએ આ કેવું હતું તો કે ભાઈ સામાન્ય દ્રષ્ટિએ લઘુ હતું પરંતુ આ ભાર પડવાને લીધે આ કેવું બની જાય છે ગુરુ અને ય યમાં કોઈ ગુરુ લઘુ અક્ષર હોતો નથી આમાં કોઈ છે એ ગુરુ અક્ષર નથી એટલા માટે આ કેવું બનશે લઘુ તો આમનું બંધારણ કેવું બનશે સત્યનું તો કે ભાઈ ગુરુ અને લઘુ મિત્રો અડધા અક્ષરની આપણે વાત કરી હતી તો કે અડધા અક્ષર છંદમાં આમાં ગણવામાં આવતો નથી જે જોડાક્ષરનો આપણે નિયમ આગળના ભાગમાં જોઈ ચૂક્યા હતા બીજું ઉદાહરણ જોયું ઉચ્ચ તો કે જ્યારે ઉચ્ચ બોલીએ ત્યારે ચનો ભાર ઉપર પડે છે એટલે કેવો ગણાશે તો કે ગુરુ અને લઘુ ત્રીજું જોયું ઉદાહરણ પથ્થર એટલે કે જ્યારે પથ્થર બોલીએ ત્યારે થનો ભાર છે પ ઉપર પડે છે આથી પથ્થરમાં પ કેવો બનશે ગુરુ બાકીના બે કેવો બનશે લઘુ બનશે ચોથું ઉદાહરણ જોઈએ મર્મ ત્યારે મર્મ એટલે કે મ ઉપર જે પહેલો મ છે એની ઉપર ભાર પડતો હોવાથી આ કેવો બનશે ગુરુ અને પાછળનો કેવો બનશે લઘુ તો આ રીતના છે પ્રથમ ઉદા પ્રથમ આપણો નિયમ છે કે જ્યારે શબ્દમાં જોડાક્ષર આવતો હોય અને જોડાક્ષરમાં આગળના અક્ષર ઉપર એમનો ભાર પડતો હોય તો લઘુ હોય તો ગુરુ ગણવો બીજો નિયમ જોઈએ મિત્રો આ સિવાય જો એક શબ્દ છે જોઈ સાથે તો કે ભાઈ શક્તિ તો કે શક્તિમાં પણ શું આવશે તો કે ભાઈ અહીંયા ગુરુ આવશે અને અહીંયા લઘુ આવશે બીજો નિયમ જોઈએ તો કે શબ્દમાં જ્યારે જોડાક્ષર આવવાના કારણે જોડાક્ષરની આગળના અક્ષરમાં થડકાર ના અનુભવાના અક્ષરને હસ્વ એટલે કે લઘુને લઘુ રહે છે અને એની માત્રા કેટલી રહે છે તો એક રહે છે તો આમાં જે આપણે વાત કરી તો પ્રથમ નિયમ છે એની વિરુદ્ધનો નિયમ છે કે જ્યારે શબ્દમાં કોઈ જોડાક્ષર આવતો હોય અને આ જોડાક્ષરનો ભાર આગળના અક્ષર ઉપર ના પડતો હોય તો લઘુ હોય તો લઘુ રહેવા દેવો એમાં કોઈ સુધારા કરવા નહીં અને એની માત્રા કેટલી ગણાશે મિત્રો તો કે માત્રા છે એ એક ગણાશે જોઈએ એમના ઉદાહરણ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે પડીયો તો કે પડિયો છે એમાં કોઈ ભાર પડતો નથી એટલે એ માટે એમનો કયો બનશે તો કે લઘુ અને ગુરુ બીજું ઉદાહરણ જોઈએ ગળ્યું તો એમાં પણ કયું આવશે લઘુ અને યુ જો મિત્રો અહીંયા યુ છે રસોઈ છે એટલે કે આમાં આ ઉનો ઉલ્લેખ થયો હોવાથી આ કયો બનશે લઘુ બનશે ત્રીજું જોઈએ મળ્યા તો મળ્યામાં કોઈ મ ઉપરથી અળાનો ભાર પડતો નથી એટલે આમનો લઘુ અને ગુરુ ચોથું જોઈએ તરસ્યું તો કે ભાઈ તરસ્યામાં પણ એવું જ આવશે તો કે લઘુ લઘુ અને લઘુ આ રીતના આપણા ઉદાહરણ બનશે હવે જોઈએ ત્રીજો નિયમ તો કે ભાઈ ત્રીજો નિયમમાં શું આપેલું છે તો કે જે અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર હોય તો એ લઘુ હોય તો પણ એને શું ગણવો ગુરુ ગણવો અને એમની માત્રા કેટલી લેવામાં આવશે તો કે બે માત્રા લેવામાં આવશે ફરીથી આખો નિયમ જોઈએ તો કે જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર એટલે કે એનો બોલવામાં ઉચ્ચારણ થતો હોય કે એને લઘુ હોય તો પણ શું ગણવામાં આવશે મિત્રો તો કે ગુરુ ગણવામાં આવશે અને એની કેટલી માત્રા લેવાશે મિત્રો તો કે બે માત્રા લેવાશે ઉદાહરણ જોઈએ તો કે દંડ તો દ છે એની ઉપર જે અનુસ્વાર છે એ બોલવામાં ઉલ્લેખ થાય છે આથી એને લઘુ હશે તો પણ આપણે શું ગણીશું મિત્રો તો કે ગુરુ બન ગણશું અને ડમાં છે એમાં કોઈ કોઈ લઘુ અક્ષર ગુરુ અક્ષર હોતો નથી એટલા માટે એને લઘુ જ રહેવા દઈશું તો આપણે દંડમાં કઈ રીતના આવશે તો કે ભાઈ દંડમાં લઘુ આ ગુરુ અને લઘુ આવશે બીજું ઉદાહરણ જોઈએ ગંગા તો ગંગા એટલે ગ બોલીએ એની માથે જે અનુસ્વાર છે એ બોલવામાં ઉચ્ચારણ થાય છે એટલા માટે એને કેવો કહેવાય મિત્રો તો કે તીવ્ર અનુસ્વાર કહેવાય તો એના આપણે કેવું લઈશું તો કે ગુરુ અને ગુરુ ગાનો તો ગુરુ જ આવશે કેમ કે ગુરુ સ્વર છે એટલા માટે ગુરુ જ આવશે તો આ રીતના આપણું ગાનું છે એ બંધારણ બનશે ત્રીજું એ ચિંતા મિત્રો યાદ રાખજો ચિંતા છે ચિત્તા નથી ચિત્તા આ રીતના લખાશે પરંતુ ચિત્તામાં જ્યારે બંધારણ પૂછાય મિત્રો તો ધ્યાન રાખીશું તો કે એના ચિત્તામાં છે એ બંધારણ કયું હશે આવું હશે લઘુ અને ગુરુ પણ ચિંતામાં કેવું થશે તો કે ગુરુ અને ગુરુ કારણ તો કે ચી ઉપરથી અનુસ્વાર છે અને તીવ્ર અનુસ્વાર છે એટલા માટે ચોથું જોઈએ સંસારી તો સ ઉપર ભાર પડે છે એટલે એને ગુરુ લેશું ગુરુ ને ગુરુ તો આ રીતના આપણું એમનું બંધારણ બનશે હવે ચોથો નિયમ જોઈએ જે અક્ષર પર કોમળ અનુસ્વારવાળા અક્ષર હોય તેને લઘુ ગણવું અને તેની માત્રા કેટલી રહેશે મિત્રો તો કે માત્રા એક ગણવી એટલે કે કોમળ અનુસ્વાર હવે ઘણા મિત્રોને સવાલ થતો હોય કે સર તીવ્ર અનુસ્વાર જેમ હમણાં આગળ આપણે વાત કરીએ તીવ્ર અનુસ્વાર અને બીજું છે કોમળ તો તીવ્ર અને કોમળમાં ફેર શું ડિફરન્ટ શું તો જુઓ મિત્રો તીવ્ર એટલે આપણે એ રીતને યાદ રાખીશું તીવ્ર એટલે કોઈ પણ શબ્દમાં અનુસ્વાર છે એ બોલવામાં ઉચ્ચારણ થાય તો એને તીવ્ર ગણીશું અને જે અનુસ્વારનો બોલવામાં ઉચ્ચારણ ના થાય તો એને કેવો ગણીશું મિત્રો તો કે કોમળ ગણીશું તો આવી રીતના જોઈએ આગળ ફરીથી નિયમ જોઈએ તો કે જે અક્ષર ઉપર કોમળ અનુસ્વારવાળા અક્ષર હોય તેને લઘુ જ ગણવો અને તેની માત્રા કેટલી ગણાશે મિત્રો તો કે માત્રા છે એ એક ગણાશે ઉદાહરણ જોઈએ એમના સુવાળું તો કે અહીંયા આપણે શું નથી બોલતા મિત્રો સામાન્ય બોલીએ છીએ સુવાળું તો આનું બંધારણ શું બનશે તો કે લઘુ ગુરુ લઘુ તો આ રીતના એમનું બંધારણ બનશે બીજું મૂછ 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 સામાન્ય છે નથી તો મિત્રો આનું કયો આવશે ગુરુ જો કે મિત્રો આ ઓલરેડી આપણે ગુરુ જ છે એટલા માટે કોઈ આપણે પ્રશ્ન નથી પરંતુ આપણે ધ્યાન રાખીશું તો કે મૂછમાં ગુરુ અને છ માં લઘુ આગળ જોઈએ ઝુંપડી તો ઝૂંપડી નથી ઝૂંપડી છે સામાન્ય તો એમાં કે આ ગુરુ જ છે એટલા માટે કોઈ આપણે ઉપાધિ નથી અથવા ટેન્શન નથી પણ છતાં આપણે ધ્યાન રાખીશું ગુરુ લઘુ લઘુ સોરી મિત્રો છેલ્લું છે એ ગુરુ આવશે દીર્ઘય છે એટલા માટે કયું આવશે તો કે ગુરુ લઘુ અને ગુરુ પાંચમો નિયમ જોઈએ તો કે હવે પાંચમો નિયમ શું કે છે તો કે વિસર્ગવાળો અક્ષરમાં વિસર્ગના કારણે લઘુ હોય તો પણ ગુરુ ગણાય અને તેમની માત્રા કેટલી થશે તો કે બે એટલે કે વિસર્ગ વાળા જે અક્ષર છે એમાં વિસર્ગને કારણે એ લઘુ હોય તો શું ગણાશે મિત્રો તો કે ગુરુ ગણાશે અને એમની માત્રા કેટલી રહેશે મિત્રો તો કે બે એમની માત્રા રહેશે જોઈએ એમના ઉદાહરણ તો કે પેલું અંતઃકરણ તો કે અંતઃકરણમાં જો મિત્રો અહીંયા આપણે આગળનો નિયમ જોઈ ગયા અનુસ્વારનો ભાર પડે છે એટલા માટે આ લઘુ હોવાથી પણ આપણે લઈશું ગુરુ હવે જે આ નિયમ છે આપણો એની વિશે વાત કરીએ તો કે ત પછી શું છે મિત્રો તો કે વિસર્ગ વિસર્ગ એટલે શું થશે મિત્રો તો કે બે ટપકા જે કોઈ પણ અક્ષર વર્ણની પાછળ આપ્યા હોય એને વિસર્ગ કહેવાય તો કે જયારે તની પાછળ છે એ વિસર્ગ આવેલો છે એટલે ત લઘુ હશે તો પણ આપણે કેવો ગણશું મિત્રો તો કે ગુરુ ગણશું અને કરણમાં તો કે કોઈ ગુરુ અક્ષર નથી ગુરુ સ્વર નથી એટલા માટે આપણે કેને લેશું લઘુ લેશું તો આ રીતના અંતઃકરણમાં એનું બંધારણ શું બનશે મિત્રો તો કે લઘુ ગુરુ ગુરુ લઘુ 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 બીજું ઉદાહરણ જોઈએ દુઃખ તો દુઃખમાં જે દૂર છે એની પાછળ શું છે તો કે વિસર્ગ છે આથી દૂધ છે એ રસ છે એટલા માટે છતાં પણ એટલે કે લઘુ અક્ષરનો હોવા છતાં પણ આપણે એમને શું ગણીશું ગુરુ ગણશું અને શું લઘુ તો આ રીતના દુઃખનું આપણું શું બંધારણ બનશે તો કે લઘુ ગુરુ અને લઘુ છઠ્ઠો નિયમ જોઈએ મિત્રો તો કે શબ્દના છેડે આવતા અક્ષરને લઘુ ગણવામાં આવે છે અને તેની માત્રા છે કેટલી ગણવામાં આવે છે તો કે એક ગણવામાં આવે છે એટલે કે જે શબ્દના છેડે જે અક્ષર આવે છે એને શું ગણવામાં આવે છે તો કે લઘુ ગણવામાં આવે છે અને એની માત્રા કેટલી ગણાય છે તો કે એક ગણાય છે જોઈએ એમના ઉદાહરણ તો કે વિધિવત તો મિત્રો આ તો બધાને ખ્યાલ જ હશે બધા જ કેવા આવશે લઘુ આવશે આવી જ રીતના બીજું ઉદાહરણ કમળવત તો બધા જ કેવા આવશે લઘુ આવશે એટલે છેડાનો છે એ કેવો ગણાશે લઘુ ગણાશે અને એની માત્રા કેવી ગણાશે તો કે એક ગણાશે સાતમું નિયમ જોઈએ તો કે અક્ષરમેળ છંદમાં પંક્તિના અંતે આવેલા અક્ષરને લઘુ હોય તો પણ શું ગણવામાં આવશે ગુરુ ગણવામાં આવશે પણ માત્રામેળમાં આ નિયમ લાગુ પડતો નથી એટલે ધ્યાન રાખીશું મિત્રો તો કે જે અક્ષરમેળ છંદ છે એમાં પંક્તિ કોઈ પણ પંક્તિ છે એમનો જે છેલ્લો અક્ષર છે એ લઘુ હોય તો પણ ગુરુ ગણાશે પણ આ માત્રામેળમાં આ નિયમ લાગુ પડતો નથી એટલે માત્રામેળમાં જો લઘુ હોય તો લઘુ રહેવા દેવો અને ગુરુ હોય તો ગુરુ રહેવા દેવો માત્રા મેળની વાત કરું છું મિત્રો પરંતુ જ્યારે અક્ષર મેળની વાત કરીએ ત્યારે આમાં છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ એને શું ગણવામાં આવશે ગુરુ ગણવામાં આવશે આ સિવાય આઠમો નિયમ જોઈએ તો કે કવિ છૂટ આ કવિ છૂટ એટલે શું તો કે જ્યારે કવિ પંક્તિમાં ઈ મિત્રો એ નાનો ઈ છે ઇ કે ઉ હસ્વને બદલે દીર્ઘ અને દીર્ઘને બદલે હસ્વ પંક્તિમાં બંધારણ મુજબ છૂટ લેતા હોય છે તેને કવિ છૂટ કહેવાય છે ફરીથી કવિ છૂટ એટલે શું તો કે જ્યારે કોઈ કવિ પંક્તિ રચી રહ્યા છે ત્યારે હસ્વ ઈ કે હસ્વ ઉમાં બદલે ઈ ઈ કે દીર્ઘ ઉ લે અથવા ઈ કે દીર્ઘ ઉને બદલે ઈ કે હસ્વ ઉ લે તો એને શું કહેવાય તો કે એમાં કવિ છૂટ કહેવાય એટલે આ રીતના કવિ છી કવિ છૂટ ક્યારે પણ લઈ શકે છે એનું કોઈ ચોક્કસ નિયમ હોતો નથી કે ભાઈ કવિ ક્યાં છૂટ લેશે એની મિત્રો આપણે આગળ અમુક ઉદાહરણોમાં જોઈશું કે જ્યાં કવિ છૂટ લેતા હશે એમની આપણે ચર્ચા ત્યાં કરીશું એટલે જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવશે તો આ રીતના આપણું કવિ છૂટ શબ્દ છે એ પણ આપણે યાદ રાખીશું હવે જોઈએ ગણરચના હવે ગણ રચના જોતાં પહેલાં આપણે આ આઠ નિયમ જોઈએ મિત્રો જો આ આઠે આઠ નિયમ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હોય તો તમને આ છંદ છે એ કોઈ પણ તમને છંદ પૂછાય તો તમને કોઈ પણ પરીક્ષામાં તમને આવડશે આવડશે ને આવડશે પછી ચાહે એ ક ક્લાસ વનથી માંડીને ક્લાસ ફોર સુધીની પરીક્ષા હોય તો પણ તમને આ છંદ છે એ આવડશે પરંતુ મિત્રો જો ના ખ્યાલ આવ્યો હોય તો બીજીવાર આખો આખો વિડીયો જોઈ લેજો જેથી કરીને આ આઠે આઠ નિયમમાં આપને ખ્યાલ આવી જાય જો મિત્રો આ આઠે આઠ નિયમ તમને સમજાઈ જાય તો પછી અક્ષરમેળ છંદ પણ આવડી જશે અને માત્રામેળ છંદ પણ તમને આવડી જશે હવે જોઈએ ગણ રચના તો કે એમની ગણ રચના કઈ રીતના હોય છે એમનું બંધારણ શું હોય છે એમની ચર્ચા કરીએ તો ભાઈ ગણનું બંધારણ સમજવા માટેનું એક સૂત્ર છે એને આપણે યાદ રાખવાનું છે અવારનવાર પરીક્ષામાં પણ પૂછાય છે જેનું સૂત્રનું શું છે તો કે યમા તારા જ ભાન સ લગા તો કે યમા તારા જ ભાન સ લગા આ આપણું ગણ બંધારણ ઓળખવાનું સૂત્ર છે પરીક્ષામાં આપણે ઘણી વખત આ સૂત્ર પૂછાઈ ગયેલું છે એટલે આપણે ધ્યાન રાખીશું પરંતુ મિત્રો અત્યારની પેપર પેપરસ્ટાઈલ પ્રમાણે આપ આ સૂત્ર કેવી રીતના પૂછાય છે તો કે ય મા તારા જ ન સ આટલા જ હોય છે તો આ આટલા ગણ બંધારણનું મુખ્ય સૂત્ર છે મિત્રો આ લગા એ મુખ્ય સૂત્રમાં આવતું નથી એ બંધારણ પૂરું કરવા માટે વપરાય છે એટલા માટે ધ્યાન રાખીશું આપણું મુખ્ય સૂત્ર કેટલા અક્ષરનું છે પરીક્ષામાં આપણે આગળની પરીક્ષામાં બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ એવી ઘણી બધી પરીક્ષાઓમાં આ પૂછાઈ ચૂક્યું છે કે ય આપણું બંધારણ ઓળખ છંદ ઓળખવા માટેનું ગણ બંધારણનું સૂત્ર શું છે અથવા કેટલા અક્ષરનું છે તો ય મા તારા જ ભાન સ લગા તમને ઘણી વખત આપ્યું હોતું નથી હવેની પેપર પેપર સ્ટાઇલ અપડેટ થાય છે ત્યારે ઘણી વખત પેપરમાં આવું પણ પૂછાય છે કે નીચેનું બંધારણ ઓળખવા માટેનું સૂત્ર કયું છે તો આ તમને એકાદો એમાં અલગ અલગ અક્ષર છે બદલી અદલાબદલી કરી દીધી હશે અને એક બંધારણ તમને આવું આપ્યું હશે મ ત ર જ ભ ન સ એટલે આમાં જે બાજુમાં લીટા છે એ કાના માત્ર કાઢી નાખ્યો હશે જેથી કરીને આપણે ઓળખવું બહુ અઘરું પડી જતું હોય છે તો ક્યારેક પરીક્ષામાં આવું પણ પૂછાઈ શકે છે એટલે મિત્રો આ આપણે ધ્યાન રાખીશું અને કદાચ પૂછાય કે ભાઈ કેટલા અક્ષરનું ગણબંધારણ છે તો આઠ અક્ષરનું છે એ આપણે ધ્યાન રાખીશું દસ અક્ષરનો આવતું નથી લ એટલે લઘુ છે અને ગાય એટલે શું છે મિત્રો ગુરુ છે એટલે આ બે બંધારણ પૂરું કરવા માટે વપરાતા હોય છે હવે જોઈએ બંધારણ એમનું જોઈએ તો પેલા ગણ લેશું પછી એમની નિશાની શું આવશે પછી એમના વર્ણ શું હશે અને એનું બંધારણ શું હશે તો જોઈએ પ્રથમ તો પ્રથમ છે ય કયો ગણ છે ય તો યની નિશાની શું આવે છે તો કે લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ વર્ણ શું આવશે તો કે ય માતા મિત્રો આને બનાવવા માટે એક શોર્ટકટ કે જેમ આપણે હમણાં વાત કરી એનું બંધારણ ય મા તા જ ન સ લ લા તો આ બંધારણ છે એને ઓળખવા માટે આપણા માટે શોર્ટકટ એ લેવાની કે જ્યારે જે ગણ બનાવવાનો હોય એના પાછળના બે અક્ષર લેવાના જો આ પાછળના બે અક્ષર જોડાઈને છે એ બંધારણ પૂરું થતું હોય છે અને એનું બંધારણ શું બનશે તો કે લઘુ ગુરુ ગુરુ તો આ જે નિશાની છે એ જ એમનું બંધારણ બનશે લઘુ ગુરુ ગુરુ બીજું જોઈએ જેથી કરી આપણે વધુ ખ્યાલ આવે તો કે બીજો કયો બનશે તો કે મ તો મમાં જોઈએ એનું બંધારણ શું આવશે મા તાર જો આ મિત્રો અહીંયા જોઈએ તો કે માતા રા કારણ તો કે આપણે મનું ગણ બંધારણ બનાવવાનું છે તો પાછળના બે અક્ષર એની સાથે જોડાશે અને આપણું બંધારણ છે આખું કમ્પ્લીટ થશે તો શું બનશે વર્ણ તો કે માતા રા અને એનું બંધારણ શું બનશે તો કે ગુરુ 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 એટલે કે ત્રણેય છે ગુરુ છે ત્રીજું જોઈએ ત તો તમ આવશે બંધારણ કયું બનશે તો કે તારા જ એટલે કે ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ અને એનું વર્ણ શું આવશે તો કે તારા જ અને બંધારણ બનશે ગુરુ ગુરુ લઘુ આવી રીતના ચોથું જોઈએ ચોથું કયું છે તો કે ર તો રૂ બનાવીએ તો તો કે આવશે નિશાની આવશે ગુરુ લઘુ ગુરુ રની નિશાની શું આવશે ગુરુ લઘુ ગુરુ અને એનું વર્ણ શું હશે તો કે રાજ ભા ર પાછળના બે અક્ષર લેશું એટલે કે રાજ ભા એનું એનું બંધારણ બનશે ગુરુ લઘુ ગુરુ પાંચમું જોઈએ મિત્રો પાંચમું છે જ તો જ ભા ન એટલે શું આવશે તો કે લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ અને એમાં વણ આવશે તો કે જભાન અને એનું બંધારણ બનશે લઘુ ગુરુ લઘુ તો આ રીતના આવશે તો કે આવશે અને ભનું નિશાની શું આવશે તો કે ગુરુ લઘુ લઘુ એમાં આપણે વર્ણ જોઈએ તો ભાન સ વર્ણ કઈ આવશે ભાન સ અને બંધારણ જોઈએ તો ગુરુ લઘુ ગુરુ સાતમું જોઈએ મિત્રો ન ન ઉપરથી ન સ લ તેના બધા જ આવશે ગુરુ 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 સોરી મિત્રો લઘુ 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 આવશે ગુરુ ગુરુ આપણે આગળ અહીંયા જોઈ ગયામાં તો અહીંયા આપણે બધા જ કેવા આવશે લઘુ 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 અને એનું વર્ણ થશે ન સ લ અને એમાં બધા જ આવશે લઘુ 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 આઠમું જોઈએ મિત્રો સ સ ની નિશાની શું આવશે તો કે લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ગુરુ છે લઘુ લઘુ ગુરુ તો આ રીતના આપણા આઠે આઠ અક્ષરનું એટલે કે યમ ત આ રીતના આપણું ગણ છે આઠ અક્ષરનો નું બને છે અને હલની પેટર્નમાં પ્રમાણે જોવા જઈએ તો આપણે આ પૂછાવાના બદલે કે યમા તારા જ ભાન સ બેસતો નથી આથી આપણે ભૂલ થવાની શક્યતા વધારે રહી છે અને આપણો માર્ક્સ સરળ હોવા છતાં પણ આપને આવડતું હોવા છતાં પણ આ માર્ક્સ અહીંથી જતો રહે છે એટલે આપણે ધ્યાન રાખીશું મિત્રો આગળ પણ વાત કરી ચૂક્યા કે લગા લગા છે એ મિત્રો બંધારણ પૂરું કરવામાં આવે છે માત્ર એ કોઈ પોતાનું કોઈ બંધારણ નથી લ એટલે શું છે તો કે લઘુ છે અને ગાય એટલે શું છે તો કે ગુરુ છે એટલા માટે આ જે છે એ શું કરે છે માત્ર માત્ર સનું બંધારણ પૂરું કરવા માટે આવે છે સ છે એમનું બંધારણ શું કરવા આવે છે પૂરું કરવા માટે આવે છે અને બંધારણ હંમેશા મિત્રો ત્રણ અક્ષરનું હશે જેની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી ચૂક્યા છીએ હવે જોઈએ અક્ષરમિલ છંદના પ્રકારો એટલે કે કયા કયા પ્રકારના અક્ષર મેળ છંદ છે અથવા અક્ષરમેળ છંદમાં કયા કયા છંદનો સમાવેશ થાય છે એમાં ચર્ચા કરીએ તો પહેલો છે શિખરણી પહેલો છંદ કયો છે તો કે શિખરણી બીજો મંદાક્રાંતા ત્રીજો પૃથ્વી મિત્રો અત્યારે આપણે અક્ષરમેળ છંદના બધા જ છંદ જોઈ લઈએ પછી એક એક છંદ વિશે આપણે ડીપમાં માહિતી લઈશું ઊંડાણપૂર્વક આપણે એમાંથી માહિતી લઈશું ચોથું છે હરિણી પાંચમું વસંત તિલકા છઠ્ઠો છંદ કયો છે તો કે સાદુલ વિક્રેડિત સાદુલ વિક્રેડિત સાતમું સ્તરધરા આઠમો છંદ છે મનહર આઠમો છંદ કયો છે મનહર નવમો છે અનુષ્ટુપ દસમો ઉપેન્દ્ર વ્રજા અગિયારમો છંદ છે ઇન્દ્રવ્રજા બારમો છંદ છે ઉપજાતિ તેરમો છંદ છે ત્રોટક અથવા ત્રોટક અથવા ત્રોટક મિત્રો બંને નામ એમના સર એક જ છે એટલે ઘણી વખત છે એ આ બંને નામમાંથી કોઈ પણ તમને પરીક્ષામાં આપ્યું હોય છે ચૌદમાં જોઈએ વંશસ્થ ચૌદ કયો છે વંશસ્થ પંદરમો છે ઇન્દ્રવંશ સોળમો જોઈએ તો ભુજંગી સત્તરમાં જોઈએ માલિની અને અઢારમાં જોઈએ તો દ્રુત વિલંબિત તો આ અઢાર મિત્રો છંદ છે અક્ષરમેળ છંદના અઢાર છંદો છે એ એમનો સમાવેશ અક્ષરમેળમાં થાય છે મિત્રો આ ક્રમ છે એ જરૂરી નથી કે આ જ ક્રમ હોય ક્રમ તો આપણે સરળતા ખાતર આપેલો છે આ બધા જે છંદ છે એમના આપણે ઊંડાણપૂર્વક છે અભ્યાસ કરવાના છે એમનું બંધારણ શું હોય છે એમની ગણરચના શું હોય છે આ ક્યાં યતી આવે છે આ બધી જ માહિતી આપણે એમના ડીપમાં માહિતી લેવાના છીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખવાના રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો તમ લાઇક કરો તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે છતાં પણ કોઈ કે ક્વેરી હોય કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત વસ્તુ